નમસ્તે હું આદર્શ છું વેલકમ ટુ આદર્શ એજ્યુકેશન સોસાયટી વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ નવ વિષય ગુજરાતી કાવ્ય સાત નવસર્જનની વાટે એમના કવિ છે બાલમુકુંદ દવે પહેલા આપણે કવિ પરિચય મેળવીએ તો બાલમુકુંદ દવેનો જન્મ સાત ત્રણ ઓગણીસો ને સોળ ના રોજ થયો હતો અને તેમનું અવસાન અઠ્યાવીસ બે ઓગણીસોને ના રોજ થયું હતું બાલમુકુંદ મણિશંકર દવે વડોદરા જિલ્લાના મસ્તુપુરામાં તેમનો જન્મ થયો હતો તેમણે જીવનમાં પ્રૂફ રીડર તરીકે લાંબો કાળ કામ કર્યું હતું ધ્રુવાખ્યાન તેમની આખ્યાનની ઢબમાં લખાયેલી કૃતિ છે પરિક્રમા કુંતલ તેમના ધ્યાનપાત્ર કાવ્ય સંગ્રહો છે ધ્યાન પાત્ર તેમના બાળગીતોના સંગ્રહો છે અહીંયા જે જે નવસર્જનની વાટે કાવ્ય રચેલું છે એ કાવ્યની અહીં માહિતી આપેલી છે ટૂંકમાં એમની માહિતી અહીં આપેલી છે બાલમુકુદવે આ ગીત રચના છે આ પૃથ્વી પર કશુંક નવું ચીરસ્થાયી રચી જવાનો ઉલ્લાસ આ ગીતમાં વ્યક્ત થાય છે મોહમાયા ફગાવી જૂઠી કીર્તિના મોહમાં પડ્યા વગર આળસ નિરાશાને હટાવી અજબ આશા અને ઉત્સાહથી આ પૃથ્વી ઉપર સ્વર્ગ સર્જવાની નેમ આ ગીતના કેન્દ્રમાં છે મનુષ્યના ઉત્તમ કામોથી જ આ પૃથ્વી રંગભરી એટલે કે સુંદર બનશે તેવું કવિએ સૂચવ્યું છે અહીં બાલમુકુંદવે છે એમણે નવસર્જનની વાટે વિહરવાની વાત કરેલી છે નવસર્જન એટલે કંઈક નવું કરવું કંઈક નવું સર્જન કરવું કવિ છે એ કહે છે કે કંઈક નવું સર્જન કરી અને આ દુનિયા છે એ દુનિયાને આપણે સ્વર્ગ બનાવીશું અહીં પર જે કંઈ પણ બદીઓ છે જે કંઈ પણ અવગુણો છે લોકોની અંદર રહેલા એ બધા જ દૂર કરી અને એક નવા જ વિશ્વનું સર્જન કરીશું કે જેમના થકી આ પૃથ્વી પર જ સ્વર્ગ છે એ ઉતરે આવું સરસ મજાનું કાવ્ય છે એ હવે આપણે માણીએ નવસર્જનની વાટે વિહરતા અમે પ્રગતિના પંથના પ્રવાસી નવસર્જન એટલે નવું નવું સર્જન કરવું પૃથ્વી પર લાવવું તો અમે આવા નવસર્જન કરનાર એવા પ્રગતિના પંથ પર જનારા પ્રવાસી છીએ ઉર આશા ઉલ્લાસ ભરી ભમતા અમે નૂતન યુગના પ્રવાસી ઉર એટલે હૃદય હૃદયની અંદર નવી જ આશા અને ઉલ્લાસ ભરી અને અમે ભમતા એટલે ફરતા કે અમારા હૃદયની અંદર અમે નવા જ પ્રકારની આશાઓ અને નવો જ ઉલ્લાસ ભરી અને અમે અમે નૂતન યુગના પ્રવાસી નૂતન એટલે નવું કે અમે આજના સમયના અમે આજના યુગના પ્રવાસી છીએ કે આજના યુગના અમે નાગરિક છીએ અમે એકવીસમી સદીના નાગરિક છીએ કવિ કહે છે કે અહીં કંઈક નવું કંઈક દુનિયાથી અલગ એવું કરી જવાની એક ભાવના છે એ અમારામાં છે નિંદ આળસ નિરાશા હટાવશું અમે વેર ઝેર અમે મિથા મિટાવીશું નિંદર આળસ અને નિરાશા જે આપણામાં રહેલા અવગુણો છે એ અમે દૂર કરીશું વ્યક્તિની અંદર રહેલી કોઈ પણ કામમાં જ્યારે આપણે સફળ થતા નથી ત્યારે નિરાશ થઈ જઈએ છીએ તો આવી નિરાશા અને ઊંઘ આ બધા જ અવગુણોને અમારાથી અમે દૂર રાખીશું વેર ઝેર અમે મીથિયા મિટાવીશું આજે જોઈએ તો લોકો ધર્મના નામે જાતિના નામે એકબીજાના દુશ્મન બનેલા છે તો આવા ખોટા છે એ અમે અમે વિચરતા વગડાના વાસી વિચરતા એટલે કે અમે જે વગડો એટલે જંગલ કે અમે તો આવી રીતે વગડામાં ફરતા પ્રવાસી છીએ અમે નૂતન યુગના પ્રવાસી કે અમે આજના સમયના નવા સમયના નવા યુગના પ્રવાસી છીએ મોહમાયાના ફંદને ફગાવસુ જૂઠી કીર્તિના ભૂતને ભગાડસુ મોહમાયા આજે જોઈએ તો ચારે તરફ માણસે પૈસા પાછળ આંધળી દોટ મૂકી છે અને એ આંધળી દોટની પાછળ માણસ છે એ પોતાનું અમૂલ્ય જીવન વેડફી દે છે અને જ્યારે અંત સમય આવે છે ત્યારે ખબર પડે છે કે એમણે ભેગો કરેલો પૈસો ધન વૈભવ આ માયા બધી જ અહીં જ છોડીને જવાનું છે મારી સાથે કશું જ આવવાનું નથી તો આવા મોહ માયામાં ફસાયેલા લોકો છે એને કવિ કહે છે કે આવા જે ફંદ છે એને ફગાવી અને અને જીવન જીવવું જોઈએ કવિ કહે છે કે અમે તો નૂતન યુગના પ્રવાસી છીએ અને અમે આવા માયાના ફંદમાં ફસાઈશું નહીં જૂઠી કીર્તિના ભૂતને ભગાડીશું ખોટી કીર્તિ મેળવવા માટે લોકો આજે જુઓ તો તમે ઘણો બધો દેખાવ છે એ બાહ્ય દેખાવ કરતા હોય છે તો કવિ અહી કહે છે કે અમે તો નૂતન યુગના પ્રવાસી છીએ અને અમે આવી કીર્તિના મોહમાં પડીશું નહીં અજબ આશાના સ્વપ્ન સજાવીશું અમે પૃથ્વી ઉપર સ્વર્ગ ઉતારીશું વાહ કેટલું સરસ કવિએ કહ્યું છે કે અમે તો અજબ એટલે કે અલગ જ પ્રકારની આશાઓ છે એના સ્વપ્ન છે એ અમે સજાવીશું કે આ દુનિયા છે એ દુનિયા સ્વર્ગ કેવી રીતે બને અમે આ પૃથ્વી પર જ સ્વર્ગને ઉતારીશું આવા સરસ મજાના આ પૃથ્વીને સ્વર્ગ બનાવવાના સ્વપ્ના છે એ અમે સજાવીશું હવે રહેશે હવે રહેશો નહીં કો ઉદાસ અમે રંગીન ધરાના રહેવાસી કે હવે પછી કોઈ વ્યક્તિ આ દુનિયામાં ઉદાસ રહેશે નહીં નિરાશ રહેશે નહીં કે ક્યારેય પણ દુઃખી થશે નહીં કારણ કે અમે આ ધરતીને એવી રંગીન બનાવીશું રંગીન શબ્દ છે એ અહીં સુંદરના અર્થમાં વાપર્યો છે કે અમે આ ધરતી છે એ ધરતીને એવી સુંદર બનાવીશું કે આ ધરતી પર જાણે કે સ્વર્ગ ઉતર્યું હોય આ દુનિયામાં કોઈ હવે પછી ક્યારેય પણ ઉદાસ કે નિરાશ કે દુઃખી થશે નહીં અમે નૂતન યુગના પ્રવાસી અમે આવી સરસ મજાની ધરતીને બનાવવા ઈચ્છીએ છીએ એવા આ નૂતન યુગના આજના સમયના અમે પ્રવાસી છીએ તો વિદ્યાર્થી મિત્રો કવિ છે એ અહીં કહે છે કે અમે આજના સમયના નૂતન યુગના પ્રવાસી છીએ અને અમારા આ પ્રવાસ દરમિયાન અમે મોહ માયા જૂઠી કીર્તિ ઊંઘ આળસ નિરાશા આ બધું જ દૂર કરી અને ધરતી પર કંઈક નવું સર્જન કરીશું અને અમે અજબ આશાના સ્વપ્ન સજાવી અને આ ધરતી પર આ દુનિયા પર સ્વર્ગ ઉતારીશું આ દુનિયાને અમે સ્વર્ગ બનાવીશું તો અહી કવિ છે એ ખૂબ સરસ અને નવીન વિચાર છે એ આપણી સામે મૂકે છે તો વિદ્યાર્થી મિત્રો આ કાવ્ય પૂરું થાય છે વિદ્યાર્થી મિત્રો આપણે શબ્દ સમજૂતી જોઈએ સમાનાર્થી શબ્દ નવસર્જન એટલે નવીન સર્જન કરવું મિથ્યા એટલે નકામું અથવા વ્યર્થ ફંદ એટલે ઝાડ પંથ રસ્તો કે માર્ગ ધરા એટલે પૃથ્વી ધરતી વિરુદ્ધાર્થી શબ્દ સર્જન વિસર્જન પ્રગતિ એમનું વિરોધી થશે અધોગતિ ઉલ્લાસ એમનું વિરોધી થશે નિરાશા નૂતન નૂતન એટલે નવું એમનું વિરોધી થશે પુરાણું અથવા એમનું વિરોધી થશે અપકીર્તિ આશા એમનું વિરોધી નિરાશા તળપદા શબ્દ જોઈએ તો વાટ એટલે રસ્તો અહિયાં શબ્દ સમજૂતી પૂરી થાય છે Thank you for joining us.